प्रोक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं। श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 23 अगस्त 2015। श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 738 आपनो स्वाध्याय चालू छे। अपूर्व अवसरनो पत्र छे, पाठ छे। 19 गाथा सुधीनो आपनो स्वाध्याय पूरो थयो छे। आजे 20 अने 21 गाथा छेल्ली जे समापननी छे એની વિશેષ વિચારણા કરીશું। પ્રથમ ગાથા લઈશું। જે પદ શ્રી સર્વજ્ઞે દેઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે। ચેતનાના ઉર્ધ્વીકરણની દશાના વર્ણન કરતું આ એક અદ્ભુત પદ ગુજરાતી ભાષાનું અણમોલ રત્ન છે। આનો ક્યાંય જોટો જડે એમ નથી। ગુણસ્થાનકની શાસ્ત્રીય પદ્ધતિના આધાર ઉપર ક્રમે ક્રમે જીવને આત્મસાક્ષાત્કાર થયા પછી સાધનાની જે શરૂઆત છે, સમ્યક દર્શન પછીનો આત્મકલ્યાણનો, આત્મસિદ્ધિનો, આત્મસાક્ષાત્કારનો જે માર્ગ છે, પૂર્ણપદની પ્રાપ્તિનો માર્ગ છે, એનું અદ્ભુત દર્શન કૃપાળુ દેવે એવા અનુભવની આધાર ઉપર અને પોતાના જ્ઞાનના પૂર્ણતાના આધાર ઉપર આ પદ લખ્યું છે। અને એટલા જ માટે એ પદને અનેક મહાપુરુષોએ એ પદના જુદા 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 ભાવો દર્શાવીને એની વર્ણન કર્યા છે। પછી પૂજ્ય કાંજી સ્વામી હોય, મુનિશ્રી સંતવાલજી હોય, નગીનદા શેઠ હોય, સરયુબેન મહેતા હોય, કોઈ પણ વ્યક્તિઓ બધા
જુદી જુદી રીતે આ પદની અંદર કેટલી કેટલી વિશેષતાઓ રહેલી છે, કેટલું અર્થગાંભીર્ય રહેલું છે એ આપણને બતાવવા પ્રયત્ન કરે છે. અહીંયા કૃપાળુ દેવે 19 ગાથા સુધી આખો સાધનાનો ઉપક્રમ બતાવ્યો અને છેલ્લે અયોગી સ્વરૂપ પ્રાપ્ત કરીને, એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરીને એ સિદ્ધાલયની અંદર સ્થિત થાય છે અને ત્યારે પોતાના સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો આજે એક અદ્ભુત અવસ્થા છે, પૂર્ણતાની અવસ્થા છે. આત્માનો સ્વભાવ સુખ છે, એ સુખ સ્વરૂપ આત્મા એની શરૂઆત થઈ શકે છે પરંતુ પ્રથમથી નથી, એટલે આદિ શબ્દ મૂક્યો છે અને પછી એની પૂર્ણતા પૂર્ણાહુતિ એનો અંત થઈ શકતો નથી એવું સમાધિ સુખને અનંત અનંત શબ્દ કહીને એ કેવળ જ્ઞાન પછી જ પ્રાપ્ત થાય છે, એટલે એમાં અનંત દર્શન અને અનંત જ્ઞાન સહિતનું એ સુખ છે. ક્યાંય એ સુખની અંદર કોઈ પણ પ્રકારની સેડભેળ નથી, કોઈ અવ્યવસ્થા નથી, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અહીં સુધી પહોંચ્યા એટલે એ પરાકાષ્ઠા આવી ગઈ, સાધનાની પરાકાષ્ઠા, આત્માની સિદ્ધિ, સર્વોત્કૃષ્ટ પરમપદની સિદ્ધ સ્વરૂપ મુક્તિની એ સિદ્ધિ પ્રાપ્ત થઈ. એને કૃપાળુ દેવે 19 ગાથાઓની અંદર વર્ણવી દીધું, પણ વર્ણવતા પોતાનો અનુભવ પણ કરતો અને પોતાની જે કંઈ દ્રષ્ટિ છે એનું પણ બતાવ્યું. પણ બતાવતા બતાવતા આ મહાપુરુષને પણ થાય છે કે હજી હું પૂરેપૂરી અવસ્થાનું દર્શન કરાવી શક્યો નથી. આ આત્મતત્વ જે છે, જે પ્રાપ્ત થયું છે, એ મેં કહ્યું કે અનંત અનંત સમાધિ સુખ જ્ઞાન અનંત જ્ઞાન અનંત દર્શન સહિત, તો પણ હજી મારી વાત આ આત્મા જે પરમપદ છે એનું પૂરેપૂરું મહાત્મ્ય, એને પૂરેપૂરું સ્વરૂપ હું હજી ગાઈ શક્યો નથી. આવો શબ્દના સમર્થ સ્વામી જેને ઉમાશંકરે લખ્યું છે કે ગુજરાતી ભાષામાં સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિઓ તો હોઈ શકે છે, બહાર પ્રકૃતિના વૈભવની ઉત્કૃષ્ટ કૃતિઓ હોઈ શકે છે, પરંતુ ગુજરાતી ભાષામાં આત્માના અંતઃકરણના આવા શુદ્ધ ભાવો એને તંતોતંત્ય શબ્દની અંદર રજૂ કરવાની તાકાત તો શ્રીમદમાં જ છે. અન્ય કોઈ આ આધ્યાત્મિક તાર, આ સુર એ શબ્દો દ્વારા બતાવી શક્યા નથી. કૃપાળુદેવને લાગે છે કે આટલું કહેવા છતાં પણ છેલ્લી 18 અને 19ની ગાથામાં તો આત્માનું વર્ણન કર્યું છે કે શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. કેટલું આત્માનું શુદ્ધ અને સ્પષ્ટ વર્ણન ત્યાં થાય છે. આવું આત્માનું સ્વરૂપ એ કહે છે, એ સિદ્ધાલયમાં જાય છે અને અનંત સમાધિ સુખની અંદર સ્થિત થાય છે. આટલી ઉત્કૃષ્ટ ચેતનાના ઉર્ધ્વીકરણનો ક્રમ બતાવ્યા પછી પણ પ્રભુને લાગે છે કે હજી મારી વાત પૂરી થઈ શકી નથી, હું અભિવ્યક્ત કરી શક્યો નથી. અનુભૂતિ ઘણી છે, અનુભૂતિ પૂર્ણતાની છે અને અભિવ્યક્તિ જે કંઈ થઈ શકે એના ખંડની છે. શાસ્ત્રકારો લખે છે કે જ્ઞાનીઓને જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિ અનંતમાં ભાગે શબ્દમાં વ્યક્ત થઈ શકે અને જે વ્યક્ત થઈ શકે એના અનંતમાં ભાગે કોઈ વિરલાઓ એને ઝીલી શકે. આવું આ તત્વ અગમ અગોચર છે, આવું પરમ મહાત્મ્યવાન આવું શુદ્ધ ચૈતન્ય તત્વ છે, એટલે એની સાખ આપવા માટે કે ભાઈ હું કહી શક્યો નથી, પણ હું નથી કહી શક્યો એમાં કૃપાળુદેવ કહે છે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. જ્ઞાનનો ક્ષયોપશમ એવો છે કે અમે તો નથી કહી શક્યા, પણ ક્યાંક કોઈકે કહ્યું હોય તો અમે ચોક્કસ એનું ફરીથી કહી શકીએ એટલી સ્મૃતિ બળવાન છે. શાસ્ત્રનો એક ગાથા એક શ્લોક વાંચતા
હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળી ભાન થઈ આવે છે. આટલી અદ્ભુત સ્થિતિ છે સ્મૃતિની, અમે તો નથી કહી શક્યા, પણ સર્વજ્ઞએ પણ જો કીધું હોય અને ક્યાંય વ્યક્ત થયું હોય તો પણ આ પુરુષના ધ્યાન બહાર, સ્મૃતિ બહાર નથી. એટલે એણે સ્પષ્ટ લખ્યું કે કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન, જો ભગવાન સ્વરૂપ જે થયા, સયોગી કેવડી થયા, સયોગી પરમાત્મા પદ જેમણે પ્રાપ્ત કર્યું, એ પણ પોતાની અનુભૂતિને અભિવ્યક્ત કરી શક્યા નથી. કે જે કેવડીની વાણીમાં 35-35 અતિશયો શાસ્ત્રકારો વર્ણવે છે, કે અતિશયયુક્ત જેની વાણી છે, જગતના કોઈ જીવોને આવી વાણીના અતિશય ઉપલબ્ધ નથી. આવા લબ્ધિધારી કેવડી સર્વજ્ઞ પરમાત્મા પણ એમની અનુભૂતિને પૂરેપૂરી જેમ છે તેમ યથાર્થપણે કહી શક્યા નથી. આ સ્વરૂપ છે આત્માનું, આ એક પદ છે આત્માનું, કે જે પદ અચિંત્ય છે. આપણે ગમે તેટલો વિચાર કરીએ, આપણી વિચારની પરિઘની બહાર છે, નોટ વિધિન અવર રીચ. શબ્દોની મર્યાદાની બહાર છે, ત્યાં એની શબ્દને સીમાડા આવી જાય છે. વ્યક્ત કેવી રીતે કરવું, માધ્યમ જોઈએ વ્યક્ત કરવાનું. અનુભૂતિ તો આત્માનો સ્વભાવ છે અનુભવ કરવાનો, પણ બોલવું એ આત્માનો સ્વભાવ નથી, એમાં એને માધ્યમની આવશ્યકતા છે. આત્માને બોલવા માટેનું માધ્યમ જોઈએ, અને એ માધ્યમ વાણીનું છે, પૂદગલનું છે. એ પૂદગલ ભાષા વર્ગણા છે, એ પર પદાર્થ છે, એની એક મર્યાદા છે. એના એ લઈને એમને જે લબ્ધિ પ્રાપ્ત થઈ છે, પર્યાપ્તિ છે, ભાષા પર્યાપ્તિ, એમાં પણ અતિશયયુક્ત પર્યાપ્તિ છે, એનો પ્રયોગ કરીને પણ પૂરેપૂરું એ સ્વરૂપનું જ્ઞાન આ ભગવંતો પોતાની અભિવ્યક્તિમાં કહી શક્યા નથી. કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન, જો 13મા ગુણસ્થાનક ઉપર બિરાજતા કેવડી પરમાત્મા, સયોગી કેવડી, જેમના ચારે ચાર ઘાતી કર્મનો ક્ષય થયો છે અને અનંત ચતુષ્ટયની જેમણે પ્રાપ્તિ કરી છે, એવા પરમાત્મા સ્વરૂપ આત્મા, એ પણ ભાષાના માધ્યમથી પણ એમને જે અનુભવ થાય છે, એમણે જે પોતાના જ્ઞાનમાં જે પદ જોયું છે, અનુભવ્યું છે, એની અભિવ્યક્તિ ભાષા દ્વારા થઈ શકતી નથી, કહી શક્યા નહીં. એમને નહોતું કેવું એમ નહીં, એ તો દેશનામાં બેઠા છે, એમને તો એ પ્રકારનો પૂર્વનો બંધ છે, કેવું એ કેવું એમનો બંધ છે, એટલે દેશના આપે છે, અને જેટલો જેટલો એનો એ બંધ બંધાયો છે એટલી પર્યાય સુધી એમની દેશના ચાલુ છે. પણ છતાં પણ એ દેશનામાં એણે માર્ગને અગોપ્ય કીધો છે, કશું છુપાવ્યું નથી. સર્વજ્ઞ પરમાત્માએ, તીર્થંકર પરમાત્માએ જે સ્વરૂપ કહ્યું છે મોક્ષ માર્ગનું, એમાં કશું છુપાવ્યું નથી, અને છુપાવે એ પરમાત્માનું લક્ષણ નથી. છતાં કહી શકતા નથી, છુપાવવું નથી પણ કહેવાતું નથી, છુપાવવું નથી પણ કહેવાતું નથી. કહેવા માટે જે જોઈએ એ વસ્તુ પ્રાપ્ત નથી, કેમ કે જે પ્રાપ્ત છે એની મર્યાદા છે, જડ છે, પૂદગલ છે, એની મર્યાદા છે. આ ચેતનના અનુભવ પાસે આ પૂદગલ જડ એનો અનુભવની પૂર્ણ અભિવ્યક્તિ કરી શકે નહીં. કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન, જો કેવું સ્વરૂપ છે આત્માનું, જો વિચાર કરવામાં આવે તો આ પરમપદનું સ્વરૂપ કેવું છે. આ પરમપદ પોતે જે એ પદરૂપ જ છે. જીવ જ્યારે સાધક વિચાર કરે, ત્યારે પોતાના સ્વરૂપનો વિચાર કરે, ત્યારે એને જો લક્ષમાં આવે કે કેવા મહાત્મ્યવાળું પદ છે અને પોતે કોણ છે, પોતે આ છે કે જેનું વર્ણન, જેનું વ્યાખ્યા સર્વજ્ઞ કહી શકતા નથી, એવો મહાત્મ્યવાન, એવો ચૈતન્ય, એવો સિદ્ધ મુક્ત
એવું ચૈતન્ય, એવું સિદ્ધ સ્વરૂપ ચૈતન્ય, મુક્ત સ્વરૂપ ચૈતન્ય એ પોતાનું સ્વરૂપ છે. એ પરમાત્મા પણ કહી શક્યા નથી, ભગવાન પણ કહી શક્યા નથી. વેદની અંદર નેતિ 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 શબ્દ વાપરે છે કે બસ પતી ગયું, ન ઈતિ ન ઈતિ ન ઈતિ, હવે આગળ વધી શકાતું નથી. ઘણું કહેવું છે પણ વધી શકાતું નથી, રોકાઈ જવાય છે, બસ પૂર્ણ થયું. હવે તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. આવું આત્માનું અગમ અગોચર એવું જેનું સ્વરૂપ છે, જે ઇન્દ્રિય ગમ્ય નથી, જે શાસ્ત્ર ગમ્ય નથી, જે બોધ ગમ્ય નથી, જે શબ્દ ગમ્ય નથી, જે ભાષા ગમ્ય નથી, એ સમાધિ ગમ્ય છે. પંચવિંશતિ યશોવીજીજી મહારાજે આત્માનું પરમાત્મા સ્વરૂપને લગતા 25 શ્લોકોની એક નાના ગ્રંથની રચના કરી, પરમાનંદ પંચવિંશતિ. એની અંદર એમણે જુદી જુદી વાત કરી કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, એનાથી વિવર્જિત એવો આત્મા, બધું સમજાવ્યું. પણ એમાં લખે છે કે એ ગમ્ય નથી, ઇન્દ્રિય ગમ્ય નથી. અમે તમને કંઈ કહીએ શું, અને એક શ્લોકમાં મૂક્યું કે સમાધિ ગમ્ય છે. આ આત્મા સમાધિ ગમ્ય છે. જેને જેને એનો અનુભવ કરવો છે, જેને જેને આત્માનો સાક્ષાત્કાર કરીને એનો અનુભવ કરવો છે, સ્વરૂપનો પૂર્ણ અનુભવ, એને એ ભાષાથી નહીં થાય, એને ધ્યાનથી થશે. એ ધ્યાનની અંદર જ્યારે પોતાનું સ્વસ્વરૂપ એટલે દેહ સ્વરૂપ છે એ ભૂલાશે, મિથ્યા સ્વરૂપ, ત્યારે સત સ્વરૂપ પ્રગટ થશે. ત્યારે એ ભાવ, હું દેહાદિ સ્વરૂપ નથી, એ જ્યારે નથી બરોબર દ્રઢ થાય, આપણે તો ગમે તેવું ધ્યાન કરીએ અને ગમે તેવું સમાધિ કરીએ તો પણ હું દેહ રૂપે છું એ સમાધિ કરે છે. આવી આપણી જે જાણકારી છે એ સમય માત્ર પણ જતી નથી. આપણને આપણા શરીરનું, અંગનું, પ્રત્યંગનું બધું ભાન છે. હું દેહાદિ સ્વરૂપ નથી એવું તો આપણને બેસતું જ નથી. હું ન હોઉં એટલે શરીર ન હોઉં તો હું ક્યાંથી હોઉં? સાધકની આ મર્યાદાઓ છે. એનો દેહાધ્યાસ તૂટ્યો નથી, છૂટ્યો નથી. જેટલા પ્રમાણમાં છૂટે તેટલા પ્રમાણમાં સ્વરૂપની અનુભૂતિ સંભવી શકે. તો અહીંયા એ સમાધિ ગમ્ય એમ યશો વિજયજી મહારાજે એ પરમાનંદ પંચવિસ્તુતિમાં કહ્યું છે કે આ સ્વરૂપ જેને જાણવું છે એને પોતાને સ્વયં પોતાની સમાધિમાં જ જાણી શકાશે. એ સિવાય આ શરીરનું કોઈ માધ્યમ નથી કે જેથી કરીને પોતાના નિજ સ્વરૂપને જેમ છે તેમ યથાતથ્ય ઓળખી શકાય. તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. આ અમે કીધું 19 ગાથાઓમાં, પણ અમે શું કહી શકીએ? અહીંયા પોતે જે કહ્યું છે એ પૂર્ણ કહેવાયું નથી એનો ખેદ વર્તે છે. અહો, આ આત્મ સ્વરૂપને અમે પણ કહી શકતા નથી. માર્ગ કહી શકીએ છીએ, મોક્ષ માર્ગ અગોપ્ય કીધો આત્મસિદ્ધિની અંદર, અગોપ્ય મોક્ષ માર્ગ કીધો, ભાખ્યો અત્ર અગોપ્ય મોક્ષ માર્ગ કીધો, પણ મોક્ષનું સ્વરૂપ અગોપ્ય ન કહેવાયું, એ બાકી રહી ગયું, એ પૂર્ણ ન કહેવાયું, 100% ન કહેવાયું. એ સ્વરૂપ જ એવું છે, કોઈ અગમ્ય છે અને અવ્યક્ત છે. 436ના પત્રમાં લખ્યું કે વ્યક્ત છે, વ્યક્ત કહી શકાય છે, પણ અવ્યક્ત તે અવ્યક્ત જ રહે છે. તીર્થંકરને નમસ્કાર કર્યા, એમાં કહ્યું કે જે તીર્થંકરોએ આત્મસ્થ થઈને તે આત્મા યથાસ્થિતપણે, વક્તવ્યપણે જે પ્રકારે કહી શકાય તે પ્રકારે યથાસ્થિત કહ્યો છે તે તીર્થંકરના વચન બોધને અમે નમસ્કાર કરીએ છીએ. તીર્થંકરે કેટલો કહ્યો છે તો વક્તવ્યપણે જે પ્રકારે કહી શકાય
તે યથાસ્થિત કહ્યો છે. તીર્થંકરની આ વિશેષતા છે કે એમની અતિશયયુક્ત વાણીએ આત્માનું વ્યક્ત સ્વરૂપ છે એટલું પૂર્ણ કહ્યું છે, એમાં એક અંશ પણ બાકી નથી. કેમ કે એની પાસે એ વાણીનો અતિશય છે, અન્ય પાસે તો એ પણ નથી. પણ અવ્યક્તવ્ય છે એ તો અવ્યક્ત જ રહે છે, એ તો તીર્થંકરની વાણીમાં પણ આવી શકતું નથી. આવી વાત કૃપાળુદેવે આગળના તીર્થંકરને ઓળખાવાના પત્રમાં કહ્યું છે, બીજા પણ એક પત્રની અંદર 37માં પણ આપ્યું છે. આત્માના લક્ષણો જે આપ્યા છે, ઉરુદ્ધતા, ચેતનતા, સમતા, રમતા, એમાં પણ કહ્યું છે કે અવ્યક્ત તે અવ્યક્ત જ રહે છે, પરિપૂર્ણ સ્વરૂપ કહી શકાતું નથી. એટલે જગતની અંદર અધ્યાત્મને અગમ નિગમની વાત કીધી છે. અગમ નિગમની વાત એ છે, છતાં અમે કહી શકીએ નહીં. એ જે કંઈ કહેવાય છે તે અલ્પ કહેવાય છે, અંશે કહેવાય છે. અને મુશ્કેલી તો એ છે કે જેણે કીધું એ સાંભળનારા પણ એનો અનંતમો ભાગ જ ઝીલી શકે છે, અને એ પછી એના ઉત્તરોત્તર જે કંઈ પરંપરા ચાલે છે એમાં આ ઘટતી જાતી સ્થિતિ હોય છે, કહેવાની મર્યાદા હોય છે. જીવની એટલી ચેતનની શુદ્ધિ હોતી નથી, તો પછી તો જેમ જેમ થયું છે એમ એમ આ લોપ થતો જાય. આ લોમ વિલોપની પ્રક્રિયા શરૂ થઈ જાય. લોમ વિલોમ કે વાત છે એની અંદરથી ઘટતી 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 આવે છે. વળી કોઈ એવો અદ્ભુત પુરુષ, કોઈ અપવાદરૂપ પુરુષ આત્મસ્વરૂપ થઈને આ ધરતીના પટ ઉપર આવે અને આત્મા થઈને બોલે એવા પરમ કૃપાળુ દેવ જેવું લોકોત્તર ચારિત્ર જેનું હોય એ તીર્થંકર કોટીનો પુરુષ, એની પાસે આ જ્ઞાનનો અદ્ભુત ક્ષયોપશમ હોય, અને એને કારણે એ જે કંઈ તીર્થંકરે કહ્યું છે એને જેટલું કહી શકાય એટલું કીધું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એનું પ્રમાણ છે. કૃપાળુ દેવે લખ્યું છે, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. સર્વે જ્ઞાનીનો નિશ્ચય, અનંતા સિદ્ધોએ જે પોતાના અનુભવમાં જોયું અને વ્યક્ત કર્યું એનો નિશ્ચય મેં આત્મસિદ્ધિમાં કહીએ છીએ. અમારે કંઈ કહેવું નથી. આ અનંતા જ્ઞાની પુરુષોની વાતને અમારે મુમુક્ષુઓની પાસે મૂકવાની છે. આવી અત્ર સમાય, સમાયો છે, સમાયો છે. શોધજો, ખોજ કરજો. આત્મસિદ્ધિની અંદર આત્માની ખોજ કરજો. મળશે, ખોજીને મળશે. લક્ષ્ય જો હશે તો એમાંથી તમને એનું સ્વરૂપ મળશે. કારણ કે કેનાર પુરુષે તે અનુભવના આધાર ઉપર લખ્યું છે, કોઈ કલ્પનાના આધાર ઉપર નહીં, કોઈ તર્કના આધાર ઉપર નહીં. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ અનુભૂતિનો ગ્રંથ છે, અને એ અનુભૂતિ એવા પુરુષની છે કે જે આવી પરમોચ્ચ દશા પામ્યા છે, અને જે આ વ્યક્ત જેટલું કહેવાયું છે એને કહેવા માટેનું જેની પાસે સામર્થ્ય છે, અને જેની પાસે આ વાણીની અતિશયતા છે, એવા પુરુષે એ લખી છે. અને એ કેવી રીતે પમાય? આત્મસિદ્ધિમાં કહેલી આત્મા એમાં કર વિચાર તો પામ, એ કેવી રીતે પમાય? એ ત્યાર પછી એમણે આ પ્રક્રિયાનું કાવ્ય લખ્યું. આત્મસિદ્ધિ શાસ્ત્ર પછી લગભગ 1.5-2 વર્ષે આ કાવ્યનું સર્જન થયું. સહજ રીતે થયું છે. વમાણિયામાં બેઠા છે, માના ખાટલા ઉપર બેઠા છે, અને આવું અદ્ભુત કાવ્ય, ચેતનાની ઉર્ધ્વીકરણનો માર્ગ, એના સિદ્ધ સ્વરૂપની પૂર્ણતાનો માર્ગ, અને એવો શાસ્ત્ર શુદ્ધ જેને કહી શકાય,
આના માટે થઈને કોઈએ કોઈ બીજો અભિપ્રાય આપ્યો નથી. હજુ તો કહે છે કે અમે આને જ પૂર્ણ સમજી શકતા નથી. ભલભલા શાસ્ત્રના જ્ઞાતાઓ અને મોક્ષ માર્ગના ઉપદેશકો પણ કહે છે કે આ અપૂર્વ અવસરની અંદર જે વાત મૂકી છે એ તો દુર્લભ છે. આટલે સુધી એ વસ્તુનું સાધનાનું સ્વરૂપ વ્યક્ત કરવું, સાધનાનું સ્વરૂપ વ્યક્ત કરવું. આ આત્માનું છઠ્ઠું પદ છે. આત્મસિદ્ધિમાં આત્માના પાંચ પદ આપ્યા કે આત્મા છે, અસ્તિત્વ છે, એ નિત્ય છે, એ પોતાના નિજ કર્મનો કર્તા છે, એ પોતાના કરેલા કર્મનો ભોગતા છે, એ પોતાના કર્મનું કર્તાપણું અને ભોગતાપણું એનું ટળવાપણું છે, અને એ ટળે તો પોતે મોક્ષ સ્વરૂપ છે. આ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. પણ છઠ્ઠું પદ કીધું કે એ મોક્ષ પદ અને કર્તા પદ અને ભોગતા પદને ટાળવા માટે એનું સાધક પદ છે. સાધન સિદ્ધ દશા અહીં, સિદ્ધ પદ દશા જોતી હશે તો સાધન પદ, આત્મા, સાધક આત્મા, આ એનું એક પદ છે. પુરુષાર્થી આત્મા, આ એનું એક પદ છે. સાધક આત્મા, સાધે તે મુક્તિ લહે, વાંચે તે નહીં, સાંભળે તે નહીં, જાણે તે નહીં. શબ્દ સ્પષ્ટ છે, એક એક શબ્દ ઉપયોગપૂર્વક મુકાયો છે, કંઈ એમાં ફેરફારને અવકાશ ન થઈ શકે. સાધે તે મુક્તિ લહે, સાધવું પડશે. ગમે તેવો તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છો, આ છો, તે છો, જે કંઈ હોય, પણ વર્તમાન અવસ્થામાં મલિન છો, અને તારે તારું મોક્ષ સ્વરૂપ તું હોવા છતાં પણ એ મોક્ષ સ્વરૂપની સાધના કરવી પડશે. સાધન વિના નહીં થાય. સાધના અનેક પ્રકારની, સાધન અનેક પ્રકારના હોય. તીર્થંકર ભગવાને સહસ્ત્ર ગમે ક્રિયાઓ કહી છે, કોઈ ક્રિયાનો પક્ષપાત નથી, કોઈ આચારનો પક્ષપાત નથી, કોઈ વિધિનો પક્ષપાત નથી, પરંતુ જેનાથી આત્માના અનંતા સંસારના કર્મમળનો નાશ થાય તે રાહ અને તે સદાચારને તું સેવજે. એકદમ નિરાગ્રહી પુરુષ છે શ્રીમદ રાજચંદ્રની ઓળખાણ, નિરાગ્રહી અને પરમ પુરુષ. અમને વાંધો નથી. અને એ માટે થઈને આ જે 19 ગાથાઓની અંદર માર્ગ લખ્યો એણે, સાધક પદ, આત્માનું છઠ્ઠું પદ, એ જે એમણે 22 ગાથાઓમાં આત્મસિદ્ધિમાં સમજાવ્યું છે, એ 22 ગાથાઓમાં શાસ્ત્રોક્ત માર્ગ મૂક્યો છે, એ શાસ્ત્રોક્ત માર્ગનું વ્યવહારિક અને પ્રાયોગિક સ્વરૂપ શું, એ અપૂર્વ અવસરની ગાથાઓ. 19 ગાથાઓ, ત્યાં 22 ગાથાઓ છે. એનો વ્યવહારિક માર્ગ, પ્રાયોગિક માર્ગ, કે જે જે બંધના કારણ છે, જે રાગ દ્વેષ અજ્ઞાન છે, જે પ્રકારનો આભાસ છે આત્મા સંબંધી, જે પ્રકારનું અજ્ઞાન છે, આ બધું જ છે, અને જે પ્રકારનું બોધ સંકેત છે, શુદ્ધ સંકેત છે, પરમાર્થ સંકેત છે, આ બધી એક શાસ્ત્રીય વ્યવસ્થા છે. એ વ્યવસ્થાનું પ્રાયોગિક સ્વરૂપ આ છે. એક એક પગલે, એક એક કદમમાં ચડતો ચડતો આત્મા, એની અંદરની જે આ મોહની પ્રકૃતિઓ છે, એ પ્રકૃતિઓનો ક્રમશઃ નાશ કરતો કરતો એ પોતાના ગુણસ્થાનક ઉપર આગળ વધે છે. એને ગુણારોહણ કહે છે. આત્માના ગુણનું આરોહણ છે, ગુણનું આરોહણ છે, અને એ પૂર્ણતા સુધી પહોંચે છે. એવું આ અપૂર્વ અવસરનું પદ કૃપાળુદેવે આત્માના સાધક પદનું અહીંયા ગુણગાન ગાયા છે. સાધનાનું સ્વરૂપ શું? શ્રીમદના માર્ગની અંદર તમને કાંઈ કરવાનું કીધું નથી, ને આ પછકાણ નથી, ને આ તરફ નથી, ને આ વ્રત નથી, ને તમારે ત્યાં શું આવે? અમારે ત્યાં અપૂર્વ અવસર વાંચ એટલે બધું આવી જાય. એક એક ગાથાએ ગાથાએ આવેલો જા કે શું અનુષ્ઠાન કરવું, શું તપ કરવું, શું વિધિ કરવી, સાધનાનો પ્રકાર શું, અને ક્રમે ક્રમે સાધના કેવી રીતે બદલાય છે, એનું વ્યવહારિક સ્વરૂપ તારે જ નક્કી કરવાનું. આના આધાર ઉપર શું કરવું, શું ન કરવું તને સમજાતું જાય છે. લક્ષ્ય બંધાય છે, લક્ષ્ય બંધાઈ ગયું છે શુદ્ધ આત્મતત્વનું, તો પછી શું કરવું ને શું નહીં એ સમજાય, શું છોડી દેવું એ પણ સમજાય. હેય જ્ઞેય અને ઉપાદેયનો વિવેક જાગે જીવની અંદર, જો લક્ષ્યથી એ બરોબર જાગૃત હોય તો.
આ અપૂર્વ અવસરની અંદર આવા વિવેકયુક્ત માર્ગ આપ્યો છે, અને છતાં કોઈ એક વિધિને, કોઈ એક દાર્શનિક માન્યતાને, કોઈ એક અમન્યની માન્યતાને આમાં ક્યાંય પ્રરૂપિત કરી નથી. કેવળ આત્મા પૈકડો છે અને આત્માને થયેલો બંધ, અને બંધમાં પણ આ મોહનીયના બંધ તોડવાના છે. કારણ કે એમણે આત્મસિદ્ધિમાં કહ્યું હતું કે મોહનીય તૂટે એટલે બાકીના એકેય રહી શકે એવી સ્થિતિ જ નથી. પતી ગયું એ મોહનીય તોડવા માટે. દર્શન મોહનીય તોડ્યા પછી ચારિત્ર મોહનીયની જે પ્રકૃતિઓ છે, જે બહુ કષ્ટપૂર્ણ છે, જ્ઞાન છતાં પણ વ્યવહારમાં આવતું નથી, જ્ઞાન છતાં પણ કર્મથી છૂટાતું નથી, સામાન્ય સાધક જીવોનો આ જ અનુભવ છે. જગતની અંદર મોટામાં મોટી મુશ્કેલી અધ્યાત્મ માર્ગમાં એમ હોય કે સાહેબ અમે જાણીએ છીએ, સમજીએ છીએ, શંકા નથી, સંદેહ નથી, અમે કરીએ છીએ, ખોટું કરીએ છીએ, પણ અમારાથી કર્યા વિના રહેવાતું નથી. કોઈ સંયોગોનો ભીડો, કોઈ સંઘનું દબાણ, કોઈ પણ પ્રકારના સંબંધોનું અમારા ઉપરનું આવરણ એવી પ્રકારનું છે કે અમે ઈચ્છવા છતાં, ધારવા છતાં, માનવા છતાં એનાથી છૂટી શકતા નથી. સાધનાનો કપરામાં કપરો કાળ જો કોઈ હોય તો દર્શન મોહ વ્યતીત થયા પછી પોતાના પૂર્ણ સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી. સ્વરૂપને જાણે છે, એની પ્રતીતિ થઈ ગઈ છે, આત્મદર્શન થયું છે. હવે એ જે આત્મદર્શન છે એને પૂર્ણ શુદ્ધની અંદર પરિવર્તિત કરવું છે, રૂપાંતરિત કરવું છે. બીજનો ચંદ્ર દેખાઈ ગયો છે, હવે એની અંદર જે કંઈ એની કળાઓ છે ખીલવવી છે, એ સોળે કળાએ ખીલીને એને પૂર્ણ ચંદ્રના રૂપની અંદર, નિષ્કલંક શુદ્ધ એ પૂર્ણિમાના ચાંદના રૂપની અંદર એ આત્મતત્વને રૂપાંતરિત કરવું છે. આ કઠિનમાં કઠિન સાધનાનો માર્ગ છે. ભલભલા મુનિવરો, યોગીઓ, ધ્યાનીઓ, તપસ્વીઓ આ માર્ગની અંદર ક્યાંક ને ક્યાંક ખસક્યા, ક્યાંક ને ક્યાંક લપસ્યા, પૂરું ન થઈ શક્યો. કોઈ પાંચમે આવ્યા, કોઈ છઠ્ઠે આવ્યા, કોઈ સાતમે આવ્યા, કોઈ આઠમે, કોઈ દસમે, કોઈ અગિયારમેથી પડ્યા. માર્ગ આ પ્રકારનો કઠિન છે. આવી વાતની સૂક્ષ્મતા પકડીને એને આવા પદના રૂપની અંદર રજૂ કરવું, આત્માનું સાધક પદ, જે સિદ્ધ દશાને પ્રગટ કરાવે એવું જે સાધના અચૂક, આ સાધનાથી એને આ સિદ્ધ દશા જ પ્રાપ્ત થાય. એટલું અદ્ભુત અધ્યાત્મ માર્ગનું આ રહસ્યભૂત કાવ્ય છે. ઘણા ભેદો આની અંદર, એક એક ગાથાઓની અંદર, એની એક એક કડીની અંદર જેટલા લેવાય એટલા આપણે લીધા છે, પણ આપણે તો એમાં પાસેરામાં પૂણી જેવું નથી. આપણું તો આપણે શું કહી શકીએ. એ શરૂ કરે કે આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો, ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત નહીં. આ પેલું પગથિયું બતાવ્યું, સાધનાનું પેલું પગથિયું. તને દર્શનમાં વ્યતીત થયો હોય ને કેવળ ચૈતન્યનું જ્ઞાન થયું હોય પછી પેલું પગથિયું. આ છે ત્રીજી ગાથા. અહીંયા જ મૂંઢાણો, અખંડ સ્થિરતા આવતી નથી, પરિસને ઉપસર્ગ આવ્યા ઝીલાતા નથી. સાધનામાં એક ડગલું પણ આગળ વધવું મુશ્કેલ થઈ જાય છે. એમ આ શરૂ કરે છે. એ દેહની સ્થિરતા કરે છે, પછી અંદરના મનોવચન કાયના યોગની સ્થિરતાની વાત કરે છે. એ પ્રમાદની વાત કરે છે, કસાઈની વાત કરે છે, કેટલા અંતર શત્રુઓની વાત કરે છે, અને એની બે ગાથાઓ મૂકે છે. કસાઈની ચાર કસાઈની અંદર, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, ઉપસર્ગ કરનાર બહુમાં બહુ એના પ્રત્યે પણ ક્રોધ નહીં, પ્રાણાંત ઉપસર્ગ થાય તો પણ ઉપસર્ગ કરનાર પ્રત્યે એનો સંભાવ અખંડ રહે, અને વ્યક્તિગત જીવનની અંદર કોઈ કાંઈ ઘે એક શબ્દ જરા કાડાવાળા બોલે, ઓછા વધતા બોલે, એમાં તો એને એવું બંધાઈ જાય, એવું બંધાઈ જાય
કે જિંદગી ભર સુધી એનો વેરભાવ નષ્ટ થઈ શકતો નથી. એને એના પ્રત્યે જે ઘૃણા આવી, અભાવ આવ્યો, દુર્ભાવ પેદા થયો, જતો નથી. 70-70 વર્ષ સુધી એ અધ્યાત્મ માર્ગમાં છે, પણ જો નિમિત્ત મળે, જો પ્રસંગ આવે, તો ઓલી વાત ઉછળીને બહાર આવે છે. દુષ્કર છે. આ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, આ શુદ્ધતાની ગાથાઓ છે. 1919 ગાથાઓ. તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. શિષ્ય કે છે આત્મસિદ્ધિનો, પ્રભુ તમે જે સમજાવ્યું મને 76 ગાથામાં સમજાવ્યું મોક્ષનો માર્ગ, 5 પદ સમજાવીને, પણ તમને હું અડધી લીટીમાં કહી દઉં કે મોક્ષ કયો નિજ શુદ્ધતા. બસ તમારે જે પેલા શંકામાં, બીજી આશંકામાં, ત્રીજીમાં, ચોથામાં, અને તમે ઉપાયની 22 ગાથાઓ કીધી, એ 22 ગાથાઓ મારો તમને એનો સાર આ છે કે નિજ શુદ્ધતા કરવી. આત્માને અજ્ઞાનથી, મોહથી, મિથ્યાત્વથી જે કર્મનું ગ્રહણ અને કલંક લાગેલું છે, બસ એ સર્વથા નિવૃત્ત કરવું. કર્મની પ્રકૃતિઓથી મુક્ત થવું, સર્વ કર્મથી સદા સર્વથા મુક્ત થવું, એનું નામ મોક્ષ. હું સમજુ છું, પણ સાહેબ આ શુદ્ધિનો માર્ગ કેવી રીતે હવે? આટલું મને ટૂંકમાં તો ઘણું સમજાઈ ગયું, સમજાતો તો એના કરતાં વધુ સમજાઈ ગયું, પણ પ્રશ્ન ક્યાં આવ્યો? પ્રયોગની ભૂમિકામાં તો શું કરીશ આ શુદ્ધિના માર્ગની અંદર? તો યોગની પ્રવર્તના સ્વરૂપના લક્ષ સંયમના હેતુથી પંચ વિષયમાં આપ કસાઈ રહિત, રાગ દ્વેષ વિરહિતતા, ક્રોધ પ્રત્યે ક્રોધ સ્વભાવતા, બહુ ઉપસર્ગ પડતા કરતા પણ ક્રોધ નહીં, અને દેહની વાત નગ્ન ભાવ મૂંડ ભાવ સહ, એ આવું ચારિત્ર દ્રવ્યમય અને સંયમમય, શત્રુ મિત્ર પ્રત્યે સમદર્શિતા, આવી સમદર્શિતા અને ઘોર તપશ્ચર્યાની અંદર, અને પૂદગલ જે છે સરસન રિદ્ધિ સિદ્ધિ વૈમાનિક દેવની, આમાં સંભાવ, એક એક વસ્તુની અંદર એક એક પ્રકૃતિનો જય કરતો કરતો આ પ્રયોગ છે. આ નિજ શુદ્ધતાના પ્રયોગ છે. આ બધી અશુદ્ધતાઓ ભરી છે, લક્ષમાં આવતી નથી, લક્ષમાં આવતી નથી. અને જ્ઞાનીના આવા સ્વરૂપ દર્શન વિના આપણને ખ્યાલ પણ નથી આવતો કે આટલી બધી આપણી ધાર્મિકતા હોવા છતાં આપણી હજુ ચૈતન્ય ઉપરની અશુદ્ધિઓનો કોઈ પાર નથી, અમાપ છે. એ પ્રયોગનું પદ છે. 19 ગાથાઓ નિજ શુદ્ધતાનો માર્ગ છે. ક્રમે ક્રમે, પ્રગતિએ પ્રગતિએ, એક એક પગલે પગલે સાવધાન થઈને તારા આત્માને શુદ્ધ કરતો 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 ચાલ્યો જા. તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? આવું આ જે સ્વરૂપ છે એને જગતના લોકોની વાણી તો શું કહે? ગમે એટલા શાસ્ત્ર વાંચીએ શું કહી શકે? જે કહી શકાય એમ નથી, સર્વજ્ઞ નથી નથી કહેવાયું, તો પંડિતોનું શું ગજું છે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. ભાઈ તને એક જ વાત અમે કહીએ છીએ કે તારે પણ જાણવું હોય, એ સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય, એ સ્વરૂપમાં સ્થિરતા કરવી હોય, તો તારે અનુભવ લીધા સિવાય કોઈ છૂટકો નથી. અને આ અમે તને અનુભવનું આ કાવ્ય 19 ગાથાનું આપ્યું છે, આ અનુભવથી ચાલ્યો જા. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. એ બુદ્ધિ ગોચર નથી, ભાષા ગોચર નથી, ઇન્દ્રિય ગોચર નથી, દ્રષ્ટિ ગોચર નથી, એ શાસ્ત્ર ગોચર નથી, એ શ્રવણ ગોચર નથી, અનુભવ ગોચર છે. બધું જ કર્યા પછી તું અનુભવમાં ન જા તો તને એની ઉપલબ્ધિ થાય નહીં. અનુભવ, આનંદગંજી મહારાજ કહે છે સંતો, અનુભવ સાથ અમારો, અનુભવ એ જ અમારું પ્રમાણ છે, એ સિવાય કાંઈ નથી. આ અનુભવ સાધો, અનુભવ. અનુભવ ગોચર માત્ર રહ્યું તે, માત્ર શબ્દ અહીંયા એનો અર્થ સમજાય તો એ શબ્દ એક જ જગ્યાએ મૂક્યો છે, કેટલો મહત્વનો છે. અનુભવ ગોચર માત્ર, આ માત્ર સમજવું જોઈએ. આપણે તો માત્ર ગમે ત્યાં બોલતા હોય. આ કે છે બધા જ પ્રયોગો અમે કરી લીધા, જન્મ જન્માંતરની અમારી 800-900 ભાવની સાધનાઓનું સ્મરણ કરતા
અમે કહીએ છીએ કે માત્ર ને માત્ર અનુભવ સિવાય આ સ્વરૂપની સિદ્ધિ થઈ શકે નહીં. કોઈ પાંડિત્યનો આ વિષય નથી, કોઈ પર સાથેની વાતનો આ વિષય નથી, આ સ્વ સાથેના સંવાદ અને શુદ્ધિની ક્રિયા છે. એ જાતે જ કરવી પડે, મોક્ષ માર્ગ જાતે જ કંડારવો પડે, એના ઉપર જાતે જ ચાલવું પડે. આપણા વતી કોઈ ચાલી ન દે. વટે માર્ગોની જેમ સદગુરુ આવે અને માર્ગ બતાવે આંગળી ચીંધીને, એ તો ચાલ્યો જાય. આંગળીથી ચંદ્ર બતાવે એમ સદગુરુનું કામ છે, ચાલવું પડશે સાધકે. અદ્ભુત વાત છે. અને છેલ્લે 21મી ગાથા સાથે લઈશું. એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજાવગરને માત્ર નો રથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞા થાશો તેજ સ્વરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. છેલ્લા પદની અંદર હું કહી શકો નથી આ વાતને, શું કે અન્ય વાણી, પણ છતાં એહ પરમપદ, જે પરમપદને તીર્થંકરો નથી કહી શક્યા, જે પરમપદ અનુભવ ગોચર જ છે, એ સિવાય બીજો માર્ગ નથી. ન અન્ય પંથા, પ્રભુ તને પામ્યા સિવાય મને પામવાનો બીજો કોઈ માર્ગ નથી. તારા શુદ્ધ સ્વરૂપને પામ્યા વિના. ભક્તામર સ્તોત્રમાં માનતુંગ સુરજી કહે છે, સંતોએ આ માન્યું છે કે કોઈ અન્ય માર્ગ નથી, ન અન્ય પંથા. એનું મેં ધ્યાન કર્યું છે, આ લક્ષ્ય મારું આ છે. જીવનનું લક્ષ્ય બંધાઈ જાય પોતાના સ્વરૂપની પ્રાપ્તિ તો 299 પ્રકે લક્ષ્ય બંધાઈ જાય એટલે બધી ક્રિયા, વ્રત, જપ, તપ, નિયમ, શાસ્ત્ર, સ્વાધ્યાય, સત્સંગ, શું કરવું ને શું ન કરવું એ સમજાતું જશે. નહીં તો ત્યાં સુધી એક પણ ક્રિયાની સમ્યકત્વની સિદ્ધિ નથી. તો અહીંયા કહે છે, એનું મેં ધ્યાન કર્યું છે, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. કૃપાળુ દેવની કેટલી નમ્રતા છે. આવો લોકોત્તર પુરુષ એ પણ આ પદની પ્રાપ્તિ માટે થઈને કહે છે, હજી મારું ગજું નથી. જન્મ જન્માંતરની સાધના કરનારો પુરુષ, પ્રત્યક્ષ વિતરાગતા યુક્ત પુરુષ, અંતરંગની નિર્ગ્રંથ દશામાં જીવનારો પુરુષ એ કહે છે, હજી ગજા વગરને હાલ મનોરથ રૂપ છો. મનોરથ ઈચ્છા છે, પ્રાપ્ત કરવું છે, સંકલ્પબદ્ધ અવસ્થા છે, ગજું નથી, હજી શક્તિ નથી. કેટલા કેટલા અવરોધો છે, કેટલા બધા અંતરાયો છે, કારણ કે આ પુરુષ પોતાના કર્મને જીવે છે. માથે ઘણો બોજો રહ્યો હતો, આત્મવીર્ય કરીને તેની પ્રગટના કરતા કરતા પગે નિકાચિત થાક, ઉદયમાન થાક ગ્રહણ કર્યો, આયુષ્યનો બંધ તૂટી ગયો, પુરુષાર્થની ધારા અટકી ગઈ, કર્મનો ક્ષય થતા થતા રહી ગયો. અને અવશ્ય કર્મનો ભોગ છે ભોગવવો અવશેષ રહે, તેથી દેહ એક ધારીને જાસૂસ સ્વરૂપ સ્વદેશ રહે. રહી ગયો થોડો કર્મનો અવશેષ રહી ગયો, પણ ભોગવા સિવાય છૂટકો નથી. દેહ ધારણ ન કરવું, ફરી ન જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા 324માં કહે છે. આત્મભાવે કરીને હવે જન્મવું નથી એવી નિશ્ચળ પ્રતિજ્ઞા આ આત્માને વિશે વર્તે છે. છતાં પણ છેલ્લે કહે છે, અમારે પણ દેહ ધારણ કરવું પડે, અમારો પનો ટૂંકો પડ્યો. અમે અહીંયા જરા રહી ગયા, છેટું પડી ગયો, એકાવતારે પણ આવ્યો, મોક્ષ માર્ગ થોડો દૂર રહી ગયો. લગભગ કેવળ ભૂમિકા, લગભગ કેવળ ભૂમિકા હોય તો મોક્ષ હોય જ, કેવડીને ભવ ન હોય. લગભગ સુધી પહોંચવું એટલે શું? અને લગભગ કોની? સંકિતની લગભગ,
ક્ષાયિક સંકેતની લગભગ, નિર્ગ્રંથતાની લગભગ, વિતરાગતાની લગભગ, કેવડીની લગભગ. શબ્દ પ્રયોગ મૂક્યો છે એણે. એક એક અવસ્થાનો વિચાર કરવો જોઈએ આપણે. હું આચાર્ય સુધી પહોંચી ગયો છું, ઉપાધ્યાય સુધી પહોંચી ગયો છું. અરિયંત પદની લગભગની વાત છે. કેવડી એ અરિયંતનું પદ છે, એ સર્વજ્ઞનું પદ છે. લગભગ કેવળ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રહે. આ શરીર છૂટી જશે અમારું, કેમ કે આ શરીરની અંદર આ પ્રકારના સર્વકર્મનો ક્ષય કરવાની શક્તિ રહી નહીં. બીજું લઈશું, પણ બીજાથી અનંત સંસાર નહીં થાય, એની હારમાળા નહીં ચાલે. ફેંસલો થશે કર્મનો, અને જાસુ સ્વરૂપ સ્વદેશ. જે અમે ધાર્યું છે, જે અમારો મનોરથ છે, જે અમારો સંકલ્પ છે, જે અમારી પ્રતિજ્ઞા છે, તે જ સ્વરૂપ અમે પ્રાપ્ત કરશું. એટલે જે પૂર્ણપદ પ્રાપ્ત થયું નથી, પણ પૂર્ણપદ જેને હાથ વેતમાં છે, આવો રણકાર અને ટંકારની વાતમાં ટંકોત્કીર્ણ વચનથી જે કહે છે કે અમે એક દેહ ધારણ કરી અને અમારા સ્વરૂપ સ્વદેશમાં જવાના છીએ, આ અંદરનો વિશ્વાસનો રણકાર, આ આત્માનો ભણકાર, આ કોઈ અવસ્થા જેવી તેવી માનવી નહીં. આ પુરુષની દશા પાસે બાકીના કોઈની ક્યાંય તુલના, કોઈ ક્યાંય હાંધણમાં આવે એમ નથી. ગમે તેવા જ્ઞાની આજે દેખાતા આપણે વાત કરીએ, એના બાહ્ય જ્ઞાન ગમે એટલા હશે, બહારના એના જે કંઈ વ્યવહાર ગમે તે પ્રકારના હશે, આની તોલે આ નિર્ગ્રંથ, આ વિતરાગ અને આ લગભગ કેવડી એની તોલે આવી શકે એવો કોઈ પુરુષ આ કાળમાં ફરીથી કોઈ લોકોત્તર પુરુષ થાય ન થાય એવી કોઈ સંભાવ નહીં થાય એવું આપણે કંઈક સ્ટેટમેન્ટ કરતા નથી. ભાવિના ગર્તની આપણને શું ખબર પડે, પણ વર્તમાન જે કંઈ વિદ્યમાન છે બધા, એમાં તો કોઈની મજાલ નથી કે આની પાસે પણ ઊભા રહી શકે. એટલી અવસ્થાવાન પુરુષ એ કહે છે અમારું ગજું નથી, મનોરથ પૂરેપૂરો છે. કેમ કે સ્વરૂપની ઓળખાણ છે, સ્વરૂપની પ્રાપ્તિ છે. એટલે અમારો મનોરથ છે એ કલ્પના નથી, દિવા સ્વપ્ન નથી. આપણે ઘણા મનોરથ છે, પણ આપણા મનોરથ જ્ઞાન આધારિત નથી. આપણા મનોરથ અજ્ઞાન આધારિત, મિથ્યાત્વ આધારિત, મોહ આધારિત છે. એટલે આપણને ઘણા મનોરથ હોય કે મારું સપનું છે કે હું એકવાર અહીંયા જાઉં, અમેરિકામાં જન્મું. આવા બધા આપણા મનોરથની વાત નથી. અહીંયા જેણે આત્માનું દર્શન કર્યું છે, આત્મ અનુભવમાં જે રહ્યા છે, એનો મનોરથ છે કે આની પૂર્ણતાને પ્રાપ્ત કરવી છે. એટલે એના મનોરથની સાથે એક શબ્દ મૂક્યો, નહીં તો મનોરથમાં આપણે અટવાઈ જઈએ કે સાહેબ તમને મનોરથ છે, મમને મનોરથ છે. શું મનોરથ છે? ઉંમર થઈ છે, પણ હવે છોકરાના છોકરાને પરણાવીને જાઉં, ત્યાં સુધી જવું જો આના મનોરથ. બાબલાના બાબલાને અને આ બે છે નાના છે, હવે એને જો ઘરનું ઘર થઈ જાય ને તો હું શાંતિથી મરું. અરે તારે મરવું તો મરને, એના ઘરના ઘરે અરે તારે શું સંબંધ છે, તું તો હેલો જવાનો છું. પણ જુઓ આ મનોરથ બધા, કાંઈ નહીં બીજું તો કાંઈ નથી, પણ આટલું થઈ જાય ને તો સારું. ગયા ઉતાવળ કરી ગયા, બે વર રોકાઈ ગયા તો સારું, તો શું જોગન કરવાના હતા બે વર રોકાઈને. કંઈક પ્રકારના સંસારીના મનોરથની વાત કરવા જેવી નથી. એના શુભ સંકલ્પની અંદર પણ એની આસક્તિ, મમત્વ અને મોહ જ હોય છે. શુભ સંકલ્પ હોય ઘણા, આટલું આ કરવું છે આ કરવું છે, તો પણ એમાં મોહ હોય છે, દેહાભિમાન હોય છે, દેહાધ્યાસ હોય છે. ભલે હું કાટલી જાત્રા કરીને પછી મરું, મારે બધું કરી લેવું છે, હું ચાર ધામની જાત્રા કરીને પછી મારો દેહ છૂટે તો સારું, એવું મનની અંદર મનોરથ છે. કઈ વાત નથી, અહીંયા મનોરથની વાત કીધી છે. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, નિશ્ચય છે, ગજું નથી મનોરથ છે, પણ એ મનોરથ પૂર્ણ થવાનો નિશ્ચય છે. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. આ છેલ્લી લીટી કંઈ સમજાય છે?
આ જે પદ પ્રાપ્ત કરવું છે એ મારું ગજું તો નથી જ. આટલી ઉત્કૃષ્ટ અવસ્થાની અંદર પણ અગિયાર મેં ગયેલો પણ જો આજ્ઞામાં હોય તો પતિ જ થતો નથી. બારમાં ગુણસ્થાનકના અંત સુધી શ્રુતનું અને જ્ઞાનીઓનો અને સત્પુરુષના બોધનું અવલંબન અનિવાર્ય ગણ્યું છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થતા સુધી કૃપાળુદેવ આ ચૂકતા નથી. જે વાત એમને સત્ય સમજાયું છે એ કહે છે, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ છો. અમે થાશું પ્રભુ આજ્ઞાએ. આવા પૂર્ણપદ જેણે પ્રાપ્ત કર્યા છે, એની સંપૂર્ણ અનુભૂતિ જેણે કરી છે, ભલે એ વ્યક્ત કરી શક્યા નથી તો પણ એમણે જે મોક્ષ માર્ગ તો કંડારી દીધો છે, મોક્ષ પૂરેપૂરો સમજાવ્યો નથી, સમજાવી શક્યા નથી, કહી શક્યા નથી, પણ માર્ગ તો એ પ્રાપ્ત કરવાનો માર્ગ તો કંડારી દીધો છે. તો એની આજ્ઞા છે. આત્મા મોક્ષ પદને પામે એ જે આખો માર્ગ એ ધર્મ કહેવાય. મોક્ષ માર્ગ છે એની આજ્ઞા છે. કેમ પામે? તો પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. તે જ શબ્દ અહીંયા મૂકો. આ જ શબ્દનું મહત્વ આપણને ભાસે છે. જ તો 18મી ગાથામાં એણે જે કીધું હતું કે એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. જેવો છે તેવો સહજ પદ પોતાનો. આ જે છે તે જ સ્વરૂપ. પ્રભુની આજ્ઞાથી અમે એથી ન્યૂન પણ નહીં ને અધિક પણ નહીં, પૂર્ણ પરિપૂર્ણ પરિપૂર્ણ આત્મ સ્વરૂપ. પ્રભુ આજ્ઞાએ થાશું, અહીંયા થાશું શબ્દ સમજાય છે. મેળવશું નથી કીધું, પ્રાપ્ત કરશું નથી કીધું. મારે મોક્ષ મેળવવો નથી, હું મોક્ષ રૂપ જ થઈશ. મારે સિદ્ધ થવું નથી, સિદ્ધ પદ મેળવવું નથી, પણ હું સિદ્ધ સ્વરૂપ જ થઈશ. થાશું તે જ સ્વરૂપ જો. શબ્દ તો જુઓ, આત્મ અનુભૂતિનો રણકાર જુઓ. શબ્દ તો ગુજરાતી જ છે, આમાં તાણા તો 10 શબ્દ બીજા મૂકી શકે, પણ થાશું જે સ્વરૂપ છે એ સ્વરૂપરૂપ અમે થશું. એ અમને પ્રાપ્ત થશે એટલે અમારાથી કંઈ જુદું છે અને કંઈ મેળવવાનું છે? જે નથું નથી અને જે કંઈ લેવાનું છે, આત્મા મુક્ત થાય એમાં કંઈ એડ કરવાનું છે? કોઈએ કંઈ આપવાનું છે ને આને લેવાનું છે? એ તો એણે લખ્યું હતું કે લેવા દેવાની કડાકૂટમાંથી મુક્ત થઈ ગયા છીએ. હવે તો થવાની કડાકૂટ છે, લેવા દેવાની નથી, થવાની કડાકૂટ છે. પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. એ જ સ્વરૂપ જે અમે અત્યારે આલેખ્યું છે, જે જોયું છે આ પદની અંદર, કૃપાળુદેવની બે અવસ્થાના દર્શન થાય છે. એક એમની જેમ કહે જે કંઈ ચાલે છે એમાં પોતાના જીવનની અંદરનો પૂર્વ ભાગ કે જ્યાં એણે લખ્યું કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ. જે દર્શન મોહ વ્યતીત થઈ ગયો છે અને બોધ ઉપજ્યો છે. દર્શન મોહ વ્યતીત કરનાર પુરુષની આ ચારિત્ર મોહની નિવૃત્તિની ગાથામાં એને આ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. આ એનો પોતાનો સ્વયં પૂર્વ અવસ્થાની વાત કરે છે. અને એની અંદર એ દરેકે દરેક વસ્તુ મૂકે છે. એની અંદર જ્યાં ભવિષ્ય આવે એ ભવિષ્યની અંદર એમ છેલ્લે આપણે જો કહે છે કે શું છે તો કે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી આ બધું શરૂ કરું છું. અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો. પછી કે છે એ ભાષામાં શબ્દ આવી ગયો પ્રગટાવું. હું પ્રગટાવીશ નિજ સ્વરૂપનું નિધાન, પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈશ. અત્યારે થોડી અપૂર્ણ છે, દર્શન મોહ ગયો છે,
માત્ર ચારિત્ર મોહને દૂર કરવાનો છે. સામાન્ય આપણી સમજમાં અને ભાષામાં બોલવામાં કંઈ વાંધો નથી, દર્શન મોહનો ગયો એનો ચારિત્ર મોહ દૂર થાય થાય ને થાય થાય, પણ એને માર્ગ કરવો પડે, નહીંતર ક્યાંય લટકી જાય. નહીં તો પછી દર્શન મોહ ગયા પછી અર્ધપૂતગલ પરાવર્તનની વાત શાસ્ત્રમાં આવે નહીં. અને આપણે કહીએ બરોબર છે કે દર્શન મોહનો લટક્યો ઠેકાણે પડે નહીં, ચારિત્ર મોહનો લટક્યો ઠેકાણે પડે અર્ધગલ પરાવર્તને, એની આપણે વાત ચર્ચા ન કરીએ. સમજવાની એ વાત છે કે એનો એક વિશેષ પ્રકારે જ્યારે કહે છે કે જો વ્યવસ્થિત હોય તો તે ભવે, સંકેત કોઈ પણ પ્રકારનું હોય તો તે ભવે, જો ક્ષાયિક પ્રકારનું હોય તો ભાવિ એવા ત્રીજા ભાવને અંતે અવશ્ય મોક્ષને પામે. કૃપાળુદેવને આ ભાવને પછીનો ભાવ કરીને પણ એમને સ્વસ્વરૂપને, તો એમનો દર્શન મોહ ગયો એ કઈ અવસ્થામાં હશે? એનો ક્ષાયિક ચારિત્રનું આખું સ્વરૂપ છે, જે આપણે દાર્શનિક પરિભાષામાં બોલીએ છીએ ક્ષાયિક ચારિત્ર. અહીંયા કૃપાળુદેવે તો શબ્દ મૂક્યો છે પરમાર્થ સંકિત. પરમાર્થ સંકિત એટલે વૃત્તિ જે છે એ જ ચારિત્ર ભ્રષ્ટ કરે છે. વૃત્તિ વહી નિજ ભાવમાં, વૃત્તિ ઉત્પન્ન થતી નથી તો કોઈ ચારિત્ર ભ્રષ્ટતા આવતી નથી. કૃપાળુની દશા સમજવા માટે પણ આ કાવ્ય આપણને ખૂબ મદદરૂપ થાય છે, અને બધી વચ્ચેની ગાથામાં એ એના પ્રયોગની અંદર મૂકે છે. એ પ્રયોગમાં મૂકતા મૂકતા એણે ચારિત્ર મોહને પરાજય કરતા કરતા 12મી ગાથા પછી સરસ શબ્દ વાપર્યો કે એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કર્ણ અપૂર્વ ભાવ જો. હું આવું ત્યાં સુધીની એની આખી યાત્રા બતાવે છે કે આ બધી ચારિત્ર મોહ એની પ્રકૃતિઓ આજે આ બતાવી છે બધી, બાહ્ય અને આભ્યંતર એની એક એક પ્રકૃતિઓને કેવી રીતે એને પ્રયોગમાં લઈને જીતવી, એની ગાથાઓ આપણને ગાથા નંબર 4 થી 12 સુધીની 8 ગાથામાં ચારિત્ર મોહને પરાજિત કરવાનો માર્ગ આપ્યો છે. અને પછી બસ એની અંદર ચારિત્ર મોહનો પરાજય થયા પછી એ શ્રેણી માંડે છે, ક્ષપક શ્રેણી મંડાય છે. અને ક્ષપક શ્રેણી મંડાતા જન્મો જન્મના અનાદિકાળના કર્મવંદન ભૂક્કો બને છે, બધા તૂટે છે આત્માના પ્રદેશથી. કારણ એની અંદર અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ જો. ચારિત્ર મોહનો પરાજય કર્યો છે, અતિશય શુદ્ધ સ્વભાવ છે અને અનન્ય ચિંતન છે. આના જેવું ચિંતન પૂર્વે ક્યારેય કર્યું નથી. આ કર વિચાર તો પામની અંદર આ ચિંતનની ધારા છે. સાદા સાદા વિચાર કરવાથી કંઈ મોક્ષ ન મળે. તો એ કહે છે અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ જો. એટલે 14મી ગાથામાં સીધું કહે છે કે અંત સમયે પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો. એક એક ક્રમ, એક એક પગલાં, એક એક પ્રયોગ, સાધનાના એક એક કદમ એટલી અદ્ભુત રીતે સરળતાથી, સહજતાથી, સુગમતાથી આ પદની અંદર મૂક્યા છે. અપૂર્વ અવસરનું પદ પણ અપૂર્વ છે. અપૂર્વ છે એટલે માર્ગ શાસ્ત્રના સ્વરૂપમાં તો ઘણી જગ્યાએ જાણવાનું મળ્યું છે, વાંચવા મળે છે, સાંભળવા મળે છે, પરંતુ અપૂર્વ અવસરની ગાથાઓની અંદર આવી રીતે એની ગૂંથણી. સંતવાલજી તો લખે છે કે જેમ તાજમહલનું જે રચના છે બે નમૂન છે, સુરેખ કૃતિ છે, એવી આ આત્મસિદ્ધિની પુરુષાર્થની સુરેખ કૃતિનું સર્જન શ્રીમદે કર્યું છે. આમ મનમોહક છે, સામાન્ય ન જાણતો હોય આવા અધ્યાત્મના અગમ નિગમના માર્ગ એવા જીવોને પણ આ માર્ગે. એટલે ગાંધીએ પણ સાંભળ્યું તો સિદ્ધિ આશ્રમ ભજનાવલીમાં મૂક્યું કે ગમે તે સાંભળશે, જૈન દર્શની હશે કે જૈન દર્શનનો નહીં હોય, ઇતરમાં હશે, એમાં તો બધાય છે આશ્રમમાં તો ભજનમાં, એને પણ આ અદ્ભુત અંદરની તત્વનો જ્યોતિ જગાવે એટલું સામર્થ્યવાળું પદ આ શ્રીમદનું છે. એટલે અપૂર્વ અવસરનું પદ. અને ગાંધી જ્યારે આફ્રિકાથી આવ્યા રાજકોટ સ્ટેશને અને રાષ્ટ્રીય શાળામાં આંદોલન માટે જવાનું હતું, એને કહ્યું કે હું પહેલાં જાઉં છું શ્રીમદની સમાધિ ઉપર, એનો દેહ છૂટી ગયો, હું આફ્રિકામાં હતો, પછી આવું છું રાષ્ટ્રીય સભા. અને ત્યાં ગયા,
અને અપૂર્વ અવસરનું પદ ભક્તિપૂર્વક બોલ્યા અને પછી એ પોતાના રાષ્ટ્રીય લડતની અંદર જોડાયા. આવું અપૂર્વ અવસર વિનોબાજી પદયાત્રામાં નીકળ્યા છે ભૂદાનની. આખા દેશનું પરિભ્રમણ કરે છે અને ચાલતા જ કરે છે, પરિવ્રાજક બની ગયા છે. અને એ પણ ત્યાં હિંમતનગર પાસેથી પસાર થતા થતા આગળ વધે છે. ઈડર, ઓહો, આ તો શ્રીમદનું સ્થાન, સ્મૃતિ થાય છે. અને સાથેના રહેલા જે હતા એને કીધું યાત્રિકોને, જેને આવવું હોય પહાડ ઉપર આવે, નહીં તો ત્યાં અત્યારે એક દિવસ તમારી શિબિર નીચે રહેશે. પોતે ઉપર ગયા, ઉપર ગયા અને ત્યાં આ અપૂર્વ અવસર પદની ભક્તિ કરાવી. જબરજસ્ત વસ્તુ. અને ત્યાં ઉપરમાં ત્યારે વિમળાતાઈ ઠાકર હાજર હતા, ટકાર અદભુત. એનો પણ સ્મરણ પ્રસંગ લખાયેલો છે. અને વિનોબાજીએ એક શ્રીમદના વિષયનું કહ્યું કે આ પુરુષનું ધરતી ઉપર આવવું અને શ્વાસોશ્વાસ લેવા એ જ આ પ્રજાનું સૌભાગ્ય છે. એટલી બધી ઉત્કૃષ્ટ આ અવસ્થા, એ અવસ્થા એટલે અપૂર્વ અવસરનું પદ. મારે એ કહેવું હતું કે અપૂર્વ છે. આનો જોટો જડે, આની તોલે આવે એવી આવી અધ્યાત્મસભર રચના પણ સમજવી જરા કઠિન પડશે. છે સુગમ ભાષામાં, પણ એને બધા જ દાર્શનિક પરિભાષાના શબ્દો મૂકા છે, બધા મૂકા. પત્રો વાંચો શ્રીમદના તો દર્શન શાસ્ત્રના શબ્દોનો, પારિભાષિક શબ્દોનો અભાવ. અને અપૂર્વ અવસર વાંચો તો બધું જ અંદર આવી જાય, બધું અંદર મૂકે. કષાય આવે, લેસિયા આવે, કર્મબંધ આવે, શ્રેણી આવે, ઉપશમ વૈરાગ્ય બધું આવે. એક એક વાત આપણે જાણીએ તો એ શબ્દથી પરિચિત ન હોય તો આપણે અર્થને ઉઘાડી શકીએ નહીં કદાચ. તો એ બધું આવતું જાય. પરમપદ, આત્મા શબ્દનો કેટલો બધો ઉત્કૃષ્ટ શબ્દ આપ્યો છે પરમપદ. ઈચ્છે છે છે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. આ પદ છે. અને એટલે જ છેલ્લે કહ્યું, સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાનમય. તમામ સંતો એના ધ્યાનમાં છે. પર શાંતિ અનંત સુધામય, જે પરમ શાંતિ સ્વરૂપ જે છે અને અનંત સુધામય જે છે. પ્રણમું પદતે વરતે જયતે, આ પદ એને હું નમસ્કાર કરું છું. અને એ જ એનો જય થાઓ, એનો જય થાઓ. પદનું વ્યાખ્યા વિવરણ અત્યારે અહીંયા પૂરું થાય છે. કંઈ પણ જ્ઞાનીના ભાવથી થોડું આપણી છદમસ્તતાને કારણે ઓછું અધિક કહેવાઈ ગયું હોય એની ક્ષમા યાચના સાથે આ એક અપૂર્વ પદનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.